विद्यार्थी मित्रों गुड मॉर्निंग। अपने हवे छेल्ला पाठ विषयनी बात करिए। अपने विषमा पाठनी बात पूर्ण करी। विषमा पाठनी अंदर हलन चलन अने प्रचलन विषयनी बात आपणे जोई। अपने छेल्ले स्नायु अने कंकाल तंत्र संबंधित खामियों के अनियमितताओं विषयनी बात भणी चुक्या छे। हवे आपणे 22मा पाठ नु टाइटल जोईए, रासायणिक सहनियमन अने संकलन। रासायणिक सहनियमन अने संकलन विषयनी बात आपणे भणीए छे। आ खूब अगत्यनो पाठ, नीटनी अंदर पण प्रश्नो आमांथी पूछाता हो, એટલે એમસીક્યુ માટે પણ આ ખૂબ અગત્યનો પાઠ છે। એટલે બરાબર વર્ણન માટે તો અગત્યનો છે જ। તમે આ અગાઉ પણ અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ વિશે ભણી ચૂકેલા છો। અહીં આપણે ડિટેલમાં એના વિશેની વાત ભણવાના છે। તમે 21મા પાઠની અંદર શરૂઆતમાં ભણવાનો છે કે નિયામકી તંત્ર એટલે શું, તો કે આપણે કહીએ છીએ વિવિધ જૈવ રાસાયણિક ક્રિયાઓ, વિવિધ જૈવ રાસાયણિક ક્રિયાઓના નિયમન સાથે સંકળાયેલ તંત્ર ને આપણે નિયામકી તંત્ર તરીકે ઓળખીએ છીએ। આપણે જાણીએ છીએ અને આપણને ખબર છે જ કે अपना शरीर होना जुदा जुदा तंत्रों नियमन चौक्स क्रिया वे थियामकी तंत्र ने जरूरिया क्या उत्पन्न थी एना विषय की बात करें। अपने ये खबर है कि वनवे ऊपर ट्राफिक नियमन करवानी जरूर पड़ती नहीं, परंतु जारे एक करतो वधारे रस्ताओ भेगा थता होय त्यारे ते जग्याए ट्राफिक नियमन करवू पड़े। तमने चौथा पाठनी अंदर आपणे भणी चूक्या जुदा जुदा प्राणी समुदायो विशेनी वात भण्या छे, अने एटलुं तो याद होवुं जोईए ज आपणने के प्रजीव अने सच्छिद्र समुदायना प्राणीओमां नियामकी तंत्र जोवा मळतुं नथी। केम? તો કે આ પ્રાણીઓના શરીરની રચના કેવી રીતે સરળ એક કોષીય હતી, કેવી રીતે સરળ એક કોષીય હતી। આ પછી આપણે ભણી ગયેલા પુષ્ઠાંતરિક સમુદાય, પહેલો આવ્યો સમુદાય તો કે શ્રમ વિભાજનની વહેંચણી થઈ અને પેશીઓનો ઉદ્ભવ થયો। જ્યારે એક કરતો વધારે પેશીઓનો ઉદ્ભવ થયો ત્યારે નિયામકી તંત્રની જરૂરિયાત ઉત્પન્ન થઈ। એટલે આપણે એમ કહીએ છીએ કે નિયામકી તંત્રની જરૂરિયાત ક્યારે થઈ, તો કે જ્યારે શ્રમ વિભાજનની વહેંચણી થઈ, અનેક પેશીઓ, અનેક અંગો અને અનેક તંત્રો ઉત્પન્ન થયા ત્યારે એના નિયમન માટે શાની જરૂરિયાત ઉત્પન્ન થઈ, નિયામકી તંત્રની જરૂરિયાત ઉત્પન્ન થઈ। આ નિયામકી તંત્રને આપણે બે પ્રકાર પાડ્યું છે, ચેતાતંત્ર અને બીજું છે અંતઃસ્ત્રાવી તંત્ર। પરીક્ષાની અંદર તમને આ વચ્ચેનો બંને વચ્ચેનો તફાવત પણ પૂછી શકાય। તફાવત આપો ચેતાતંત્ર અને અંતઃસ્ત્રાવી તંત્ર। ચેતાતંત્ર વિશે તમે 21મા પાઠમાં ભણવાના ક્ષણે વખત ભણશો કે ચેતાતંત્ર વગર આપણા શરીરમાં કોઈ પણ ક્રિયા શક્ય નથી। એટલે ટૂંકમાં આપણા શરીરમાં થતી બધી જ ક્રિયાઓનું નિયમન એ કોણ કરે છે? આ નિયામકી તંત્ર ચેતાતંત્ર કરે છે। આ ચેતાતંત્ર ની અંદર આપણે જાણીએ છીએ કે અનેક ચેતાકોષો, ચેતાકંદ, ચેતાસૂત્રો ભેગા થયેલા જોવા મળે છે। આ ચેતાકોષો અને ચેતાતંતુઓ વડે સંદેશાઓ એટલે કે ઉર્મિ વેગનું વહન થાય,
અને જે તે અંગ દ્વારા થતી ક્રિયાઓનું નિયમન કરે અથવા એ અંગને કાર્ય કરવા માટે પ્રેરે છે। આ રીતે આપણે જોઈએ કે ચેતાતંત્ર એ આપણા શરીરનો મુખ્ય નિયામકી વડું મથક છે। આ ચેતાતંત્ર ની સાથે જ બીજું કાર્ય કરતું નિયામકી તંત્ર છે અંતઃસ્ત્રાવી તંત્ર। અંતઃસ્ત્રાવી તંત્ર અંતઃસ્ત્રાવ દ્વારા શરીરમાં થતી વિવિધ જૈવ રાસાયણિક ક્રિયાઓનું નિયમન કરે છે। અંતઃસ્ત્રાવ એટલે શું એના વિશે પણ જાણવું જરૂરી છે કે એક એવો આપણે જાણીએ છીએ કે રાસાયણિક પદાર્થ કે જે તે અંગને ઉત્તેજિત કરી કાર્ય કરવા માટે પ્રેરે, શું કહે છે, કાર્ય કરવા માટે પ્રેરે છે। અંતઃસ્ત્રાવ ને અંગ્રેજીમાં આપણે હોર્મોન્સ કહીએ, શું કહે છે, હોર્મોન્સ। હોર્મોન્સ એ ગ્રીક શબ્દ છે જેનો અર્થ થાય છે હું ઉત્તેજિત કરું છું। ટૂંકમાં જે તે અંગને ઉત્તેજિત કરી કાર્ય કરવા માટે પ્રેરતા રાસાયણિક પદાર્થને શું કહે છે, અંતઃસ્ત્રાવ। અને અંતઃસ્ત્રાવ વડે જુદી જુદી જૈવ રાસાયણિક ક્રિયાઓનું નિયમન કરતા તંત્રને આપણે કહે છે અંતઃસ્ત્રાવી તંત્ર। આ અંતઃસ્ત્રાવી તંત્ર અને ચેતાતંત્ર ને એકબીજાના પૂરક તરીકે ઓળખવામાં આવે છે। આના તરીકે એકબીજાના પૂરક તરીકે ઓળખવામાં આવે છે, કેમ, તો એ પણ જાણવું જરૂરી છે। આપણને ખબર છે કે ચેતાતંત્ર દ્વારા ઉર્મી વેગનું વહન થાય, આ ઉર્મી વેગ જે તે અંગ સુધી પહોંચે અને અંગને કાર્ય કરવા માટે પ્રેરે છે। પણ એક ચેતાકોષમાંથી બીજા ચેતાકોષમાં ઉર્મી વેગના વહન માટે કયો એસિટાઇલ કોલાઇન નામનું ચેતાપેશક દ્રવ્ય એટલે કે અંતઃસ્ત્રાવ એ જવાબદાર છે। ચેતોપાગમમાંથી ઉત્પન્ન થતો આ અંતઃસ્ત્રાવ કયો, એસિટાઇલ કોલાઇન। આમ ચેતાતંત્રને પણ કાર્ય કરવા માટે કોની ઉપર, અંતઃસ્ત્રાવ ઉપર આધાર રાખવો પડે છે। આ જ રીતે અંતઃસ્ત્રાવી તંત્રને પણ ચેતાતંત્ર ઉપર આધાર રાખવો પડે। આપણે જોઈ ગયા હતા અને ભણીશું કે હાઇપોથેલેમસ કે જે ચેતાતંત્રનો ભાગ છે, આ ચેતાતંત્ર ના હાઇપોથેલેમસમાંથી ઉત્પન્ન થતા રિલીઝિંગ હોર્મોન એ આપણા શરીરમાં પિટ્યુટરી ગ્રંથિને ઉત્તેજિત કરી શું કરે છે, વિવિધ અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરવા માટે પ્રેરે છે। આપણે જોઈએ છે કે આ અંતઃસ્ત્રાવ પિટ્યુટરીમાં ઉત્પન્ન થતા અંતઃસ્ત્રાવનું ઉત્પન્ન કોણ કરે છે, તો કે હાઇપોથેલેમસ, અને હાઇપોથેલેમસ શું છે, ચેતાતંત્રનો ભાગ છે। આમ ચેતાતંત્ર અને અંતઃસ્ત્રાવી તંત્ર બંને એકબીજાના શું છે, પૂરક છે એમ કહી શકીએ, એકબીજાના પૂરક છે એમ કહી શકાય। આ અંતઃસ્ત્રાવ એક રાસાયણિક પદાર્થ છે, અંતઃસ્ત્રાવ એ શું છે, એક રાસાયણિક પદાર્થ જે આપણે જાણીએ છીએ કે પ્રોટીનના બનેલા હોય અથવા તો એ સ્ટીરોઇડના બનેલા, બાયોજેનિક એમાઇન્સના બનેલા હોય છે, કે એમિનો એસિડના બનેલા હોય છે। આ અંતઃસ્ત્રાવ ના વહન માટે, આ અંતઃસ્ત્રાવના વહન માટે શું આવેલ હોતું નથી, નલિકા આવેલ હોતી નથી, પરંતુ અંતઃસ્ત્રાવ એ રુધિરમાં ઠવાય અને રુધિર મારફતે, કોના મારફતે, રુધિર મારફતે જે તે અંગ સુધી પહોંચે છે, અને એટલા માટે આપણે આને શું કહીએ છીએ, અંતઃસ્ત્રાવી તંત્રને નલિકા રહિત તંત્ર તરીકે ઓળખીએ છીએ। આના તરીકે નલિકા રહિત તંત્ર તરીકે ઓળખીએ છીએ એ રુધિર મારફતે વહન પામીને જે તે અંગ સુધી પહોંચે અને એ અંગ દ્વારા થતી ક્રિયાનું નિયમન કરે અથવા એ અંગને કાર્ય કરવા માટે પ્રેરે છે, અને એટલા માટે આપણે આને નલિકા રહિત તંત્ર કહીએ છીએ। આને આપણે રાસાયણિક સંદેશક નિયામકી તંત્ર તરીકે પણ ઓળખીએ છીએ, કેમ, તો કે આ રાસાયણિક પદાર્થ એ જે તે અંગને ઉત્તેજિત કરી કાર્ય કરવા માટે પ્રેરે છે, અને તેટલા માટે આપણે આને રાસાયણિક સંદેશક નિયામકી તંત્ર તરીકે પણ ઓળખીએ છીએ। આપણે એ પણ જાણીએ છીએ કે આપણા શરીરમાં થતી વૃદ્ધિ વિકાસ પ્રજનન રક્તગણ નિર્માણ નિર્મોચન આવી અનેક ક્રિયાઓ છે, એ ક્રિયાઓ
अपना अंतस्त्राओ ने आभारी छे। आपणे उत्सेचक विषे आम तो नवमा पाठनी अंदर भणी गया छे, परंतु आ उत्सेचक अने अंतस्त्राव वच्चेनो भेद पण तमने खबर होवी जरूरी छे। तो ए बन्ने वच्चेनो भेद पण आपणे छेल्ले जोई लईए। अंतस्त्राव अने उत्सेचक। अंतस्त्राव ना वहन माटे नलिका आवेली होती नथी। उत्सेचक ना वहन माटे शुं आवेली छे? नलिका आवेली होय छे। एक अंतस्त्राव क्रियाने अंते वपराई जाय छे। अंतस्त्रावे क्रियाने अंते वपराई जाय छे। उत्सेचक ए प्रक्रियाने अंते मूळ स्वरूपे पाछा प्राप्त थाय छे। त्रीजी बाबत, अंतस्त्राव नु प्रमाण जरूरी छे, नहीं के हाजरी। अंतस्त्राव नु शु प्रमाण जरूरी छे? नहीं के हाजरी। उत्सेचक नु प्रमाण जरूरी नथी, एनी हाजरी ए जरूरी। शु छे? एनी हाजरी ए जरूरी छे। अंतस्त्राव ए बायोजेनिक के माने स्टीरॉइड के प्रोटीन के पेप्टाइड ना बनेला होय छे। उत्सेचको ए मात्र प्रोटीन ना ज बनेला होय। साना बनेला छे? प्रोटीन ना ज बनेला होय छे। आ रीते आ अंतस्त्राव अने उत्सेचक वच्चे नो भेद पण जाणवो जरूरी छे। अस्तु।